આપનું સ્વાગત છે. ખેડામાં જ ઘટના બની ત્યારબાદ જરૂરથી સવાલ થાય, સાધુ કે પછી શેતાન, આ જ મામલે ચર્ચા કરી રહ્યા છે. જ્યોતિકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ જે ઘટના સામે આવી, આ સ્વામી જે છે, આતમ સ્વામી કે જેને આ પ્રકારની ઘટના તેણે દુષ્કૃત્ય આચર્યું છે, આ પ્રકાર સ્વામી છે કે પછી જે હમણાં જ બહાર આવ્યું છે, તે અમુક ઘટનાઓના કારણે તેમને હિંમત મળતી હશે કે તેઓ કશું પણ કરી લેશે પણ પકડાશે નહીં અને પકડાશે તો પણ છૂટી જશે? એટલે આવી હિંમત એકાદ કિસ્સાથી નથી હોતી, આ વારંવાર આવા કિસ્સાઓ બનતા રહેતા હોય છે અને એના સપોર્ટમાં બીજા ઘણા બધા લોકો એ જ ઇન્સ્ટિટ્યૂટ કે એ જ જગ્યાએ કે એ જ સ્કૂલ કે એ જ ગુરુકુળમાં હોતા હોય છે, જેને કારણે એ સપોર્ટને કારણે એ વસ્તુ વારંવાર રિપીટ થયા કરે. કારણ કે પહેલી જ વખત થાય અને પહેલી જ વખત બહાર આવી જાય તો કોનો કોન્ફિડન્સ રહે જ નહીં. બીજું કે જે બાળકો અથવા જે પેરેન્ટ્સ આવા ગુરુકુળ કે આવી સ્કૂલોમાં જતા હોય છે, એ લોકો પોતે કોઈક હિડન બેનિફિટ કે કોઈ ફાયદાને લીધે કે એ ત્યાં રહેતા હોય છે કે ભાઈ મને કદાચ ઇકોનોમિકલ બેનિફિટ મળશે કે મારા મારા વિદ્યાર્થી મારા જે સ્ટુડન્ટ છે અથવા મારા જે સન કે ડોટર છે એને ત્યાં ફ્રી વિદ્યા મળશે અથવા કંઈક ને કંઈક એને બેનિફિટ મળતા હોય, જેના એહસાનની અંદર કે જેની અંદર એ કાયમને માટે ત્યાં સ્કૂલિંગ કરતા હોય અને સાઈડ બાય સાઈડ આવી બધી પ્રવૃત્તિ ચાલતી હોય, તો એમને એવું લાગે કે અમારે અમારા કરતા મોટા ઓથોરિટીને કેવી રીતે કમ્પ્લેન કરવી અથવા આવું અમે કમ્પ્લેન કરીશું તો સમાજમાં અમારી કેવી છાપ પડશે, અને એને લીધે આવી ઘટનાઓ વારંવાર વારંવાર થયા કરતી હોય છે. પ્રથમ વાત તો એ છે કે જ્યારે પહેલી જ આવી ઘટના થાય ત્યારે પેરેન્ટ અથવા ચાઇલ્ડે જે ઘટના પહેલા જ અલર્ટ થઈ જવું પડે તો જ આવી ઘટનાઓ આપણે રોકી શકતા હોઈએ છીએ. જરૂરથી જ્યોતિર્નાથજી, હું તમારી પાસે આ માંગીશ કે જે પ્રકારે આ ઘટના બની છે, એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંકુલમાં આ પ્રકારની ઘટના બની છે. આ સંકુલમાં જે પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે, મોટાભાગે એવું મનાતું હોય છે કે તેઓ આર્થિક રીતે નબળા વર્ગના હોય છે કે તેઓ આર્થિક રીતે એટલા સદ્ધર નથી હોતા, તો શું આ જે સ્વામી જેમણે દુષ્કૃત્ય આચર્યું છે તેમના દિમાગમાં કે મનમાં એવી વાત હોય છે કે ગરીબ ઘરનો છોકરો છે એટલે કદાચ કંઈ બોલશે નહીં, આ વારંવાર કૃત્ય કરતા જશે આ લોકો? અને તેમના સંચાલકે બી જે શ્રીમંત સ્વામીએ બી ઉત્તર જવાબ આપ્યો, આ આત્મા આતમ સ્વામી ના કહે પણ અંતક સ્વામી કહેવાય. આ વ્યક્તિઓ વારંવાર એકબીજાને છાવરતા હશે અને તેનાથી આ હિંમત વધતી જાય. ખરેખર આ જે દીકરાએ પોતે બહાર કાઢી છે આ વાતને ને આ સમાજ સુધી લાવ્યા છે, હું એને બિરદાવું છું, એને બિરદાવવા જેવું કામ કર્યું છે કે આવા ને ઉઘાડા પાડવાની જરૂર છે. જેટલો વખત ધર્મના અંધાંતમાં કે ધર્મના દબાણ હિતે કે પોતાની ગરીબીના દબાણ હિતે એ લોકોને દબાવી અને એમનો દુરુપયોગ થતો હોય છે. જી જ્યોતિરાજજી, પણ તમે જે રીતે કહી રહ્યા છો કે તમે પહેલેથી અવગત છો આ પ્રકારની ઘટનાઓથી, તમને ખબર જ છે કે આ પ્રકારની ઘટનાઓ ધાર્મિક સંસ્થાનોમાં થાય છે, તમે પોતે એક ધર્મગુરુ છો, તો શું તમે કોઈ પગલા ના ઉઠાવી શકો કે જેથી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાય? આમાં તમારી વાત સાથે હું સહમત છું, પણ દરેક ધર્મને પોતાના સંપ્રદાયો હોય છે. ધર્મની અંદર અમે વારંવાર રજૂઆતો કરતા હોઈએ છીએ અને તમને નવાઈ લાગશે કે પીપી સ્વામીનું આખું કોકડું મેં બહાર પાડ્યું છે. આના પહેલા પણ બે સ્વામીઓના કોકડા મેં બહાર પાડ્યા છે અને હું સતત એના માટે લડતો રહું છું. પણ સમાજની અંદર એમના અનુયાયીઓ એટલા બધા પાવરફુલ હોય છે કે અમારી પર હુમલા પણ થાય છે ને એવા બનાવોના અમે ખૂબ સારા અને સુંદર અનુભવો કરેલા છે. ત્યારે એકલા હાથે જેટલું લડાય છે એટલું તો હું લડતો જ રહું છું, છતાં સરકારને મેં બે વખત લખ્યું છે કે આવા ગુરુકુળો પર પરમિશન આપવાની બંધ કરો. જે જરૂરથી આજ મામલે હજુ પણ આગળ ચર્ચા યથાવત રાખીશું. સામાજિક રીતે શું કરી શકાય કે જેથી આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય તે વિશે પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. આપનું સ્વાગત છે. જ્યારે એક નાનકડા બાળક પર, 15 વર્ષના બાળક પર દુષ્કર્મ આચરવામાં આવે છે ત્યારે કયા પ્રકારની તેની મનોસ્થિતિ છે તે તો જાણ્યું, પરંતુ કાયદાકીય રીતે આ પ્રકારના મામલામાં શું જોગવાઈઓ હોય છે તે જાણીશું રૂઝાન પાસેથી. જી રૂઝાન, જણાવશો કે કાયદાકીય રીતે શું જોગવાઈઓ હોય છે, કેટલી સજા થઈ શકે છે આ પ્રકારના ગુના હેઠળ? સૌથી પહેલા તો જે આપણે જે કાયદો મેં પહેલા કહ્યું, પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ, એ કાયદો બહુ સારો કાયદો છે. એમાં આઈ મીન એટલા લૂપોલ્સ નથી જે નોર્મલ કાયદા હોય છે એના કરતા, પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આ કાયદામાં તમને સપોર્ટ પહેલા મળશે. જાણે કે હરેક સ્ટેટમાં એક ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે, હરેક ડિસ્ટ્રિક્ટમાં હોય છે, પણ મેઇનલી ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે. જાણે કે આપણે છે ગુજરાત ચાઇલ્ડ વેલફેર કમિટી છે, આપણે ત્યાં જઈને કમ્પ્લેન કરવાની હોય છે. જેવી ત્યાં કમ્પ્લેન કરે છે એટલે એ લોકો તમને સપોર્ટમાં માણસ આપશે.
ને એ લોકોનો માણસ પછી આપણી જોડે હેલ્પ કરશે, આપણને આખો કાયદો બતાવશે, આપણા માટે કાયદામાંથી લડશે. અને બીજું કે એ લોકો સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં શું હોય છે ખબર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે કે પેલું જે આપણે મેજિસ્ટ્રેટની સામે સેક્શન 164 કે શું કહેવાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કમ્પ્લેન લખાઈ છે મેજિસ્ટ્રેટ સાહેબની સામે. આ એટલે જરૂર છે કે કાલ ઉઠીને પેલા બાળકને એના પેરેન્ટ્સને દબાવવામાં આવે યા કંઈ કરવામાં આવે તો એટલીસ્ટ આખો કેસ બગડી ના જાય, એટલા માટે આ બહુ જરૂરી છે. અને પછી એ લોકોને ત્યાંથી સપોર્ટ મળે છે, પોલીસ વાળા બી એની કમ્પ્લેન લેવી પડે છે. પોલીસ વાળા આ કમ્પ્લેન નથી લેતા તો એ લોકોને બી દેર ઇઝ અ 6 મંથ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની એમાં જોગવાઈ છે. એટલે અને પછી જે આ કાયદો લડાય છે એક એના શું કહેવાય જે આઈ મીન જે એના ડેફિનેશન પ્રમાણે અને જે પછી બીજો લો છે એમાં શું કહેવાય આપણે પેલું ઇટ ડિપેન્ડ કઈ કઈ કલમો લાગે છે. બેલેબલ ઓફેન્સ બી થશે ને આમાં નોન બેલેબલ ઓફેન્સ બંને ઓફેન્સ થઈ શકે છે ઓબ્વિયસલી. અને જયારે એના પછી કોર્ટમાં ચાલે એના માટે બી ઘણી વાર સ્પેશિયલ કોર્ટો બેસે છે, એટલે એવું નથી કે જનરલ કોર્ટમાં ચાલશે. અને એના માટે બી સ્પેશિયલ પીપી મૂકવામાં આવે છે અને પબ્લિક પ્રોસિક્યુટર મૂકવામાં આવે છે. એટલે ધીસ ઇઝ અ ગુડ, ધ લો ઇઝ ગુડ, બટ ધ ઓનલી પોઈન્ટ ઇઝ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન. હવે આ જ એક્ઝામ્પલ લઉં તો મારે બી રિક્વેસ્ટ છે કે આ જે ખેડામાં થયો છે તો ત્યાં એ લોકોની જે ચાઇલ્ડ વેલફેર કમિટી હોય ત્યાં પણ તેઓ કરી શકે છે. આપ તમામ મહાનુભાવ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે ઘટના સામે આવી છે ખેડામાં, ત્યારે હવે લોકોની એક જ માંગ છે કે આ પ્રકારના લંપટ સ્વામીઓને કડકમાં કડક સજા થાય. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત મહાલ માત્ર આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો.